મુરુબ્બીશ્રી દોલતભાઈ શ્રી નટવરભાઈ શ્રી ભરતભાઈ મુરબી કેશુભાઈ અહીં ઉપસ્થિત સાહિત્ય સભાના સૌ મોટાભાગના તો અંગત રીતે જાણીતા છે સૌ માન્ય સભ્યશ્રીઓ. દર વર્ષે જેમ અગાઉ ભાનુભાઈ વખતે પણ અને કદાચ તે પહેલાં પણ હશે કે ફેબ્રુઆરી મહિનામાં એક સરસ એક દિવસનો સેમિનાર થાય અને એમાં અમુક થીમ પસંદ કરીને કેટલાક લોકો થીમ ઉપર વાત કરે એવી સરસ ગોઠવણી આ વર્ષે પણ થઈ એ સૌને માટે આપણા સૌને માટે આનંદની બાબત છે. દર્શક વિશે વાત કરીએ, મનુભાઈ પંચોળી દર્શક ઉપનામ, તો એક સાથે આ બહુમુખી પ્રતિભાના ઘણા બધા સ્વરૂપો આપણી સામે આવે. વિનોબાજી કહેતા કે જીવનભર જેને વિકસતા રહેવું હોય એને અધ્યયન અથવા અધ્યાપનનું કામ કરવું. તો આવા એક નખ શીખ અધ્યાપક એટલે કેળવણીકાર દર્શક, ઇતિહાસ વિશે ઘણા જ જાણીતા પુસ્તકો લખનાર એવા ઇતિહાસકાર દર્શક, મૂળભૂત રીતે એક સર્જક, એટલા બાદ સર્જક સ્વરૂપેના દર્શક, ચીલા ચાતરીને ચાલનારા કેટલાક વિદ્રોહીઓ છે એવા વિદ્રોહી મિજાજ ધરાવનારા દર્શક, સંવેદનશીલ દર્શક, લોક સાહિત્ય અને મેઘાણી પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને મોટી આશા ધરાવનાર દર્શક, કેટકેટલા સ્વરૂપો માનવીય મૂલ્યોમાં નિષ્ઠા ધરાવનાર, માનવીય સાર માણસાઈ ઉપર વિશ્વાસ રાખીને ચાલનાર દર્શક એવા મનુભાઈ રાજારામ પંચોળી. એને બંધ જ કરવો પડશે કોઈક રીતે, કોઈ દેખાડે એમનો જન્મ 1914માં. આ લોકો થોડો ધીમો અવાજ કરે એવું બાજુ. દર્શકનો આ શતાબ્દી વર્ષ અને માટે આપણી સાહિત્ય સભાના પ્રમુખ સાહેબ અને બધા હોદ્દેદારોને અભિનંદન કે દર્શકને શતાબ્દી વર્ષ નિમિત્તે યાદ કરી અને દર્શક માટેની એક વાત કરવાની, દર્શકના વિચારો વિશે વિચાર કરવાની આ એક સુંદર તક એમણે ઊભી કરી. વાંકાનેર રાજનું 85 આ ગામ તાવાનું 85 ગામ ત્યાં જન્મ, પિતાનું નામ રાજારામ,
માતાનું નામ મોતીબાઈ, પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક, પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક પણ વાંચવાના બહુ શોખી, એટલે અનેક અનેક મેગેઝિનો મંગાવે. તે સમયના જે પ્રતિષ્ઠિત અને સારા મેગેઝિનો, એક પ્રાથમિક શાળાનો શિક્ષક 100 વર્ષ પહેલા મંગાવે, એટલે એ મેગેઝિનનો સહજ રીતે એમને લાભ મળતો થયો. વાંચનની વાંચનનો શોખ વિકસ્યો. પિતા શાળાના શિક્ષક અને શાળામાં લાઇબ્રેરી, એટલે લાઇબ્રેરીમાં ઘણા પુસ્તકો મળ્યા, એ રીતે વાંચનનો શોખ વધારે વિકસ્યો. ઘણું વાંચ્યું, દર્શક લખે છે કે સારું એ વાંચ્યું અને નઠારું એ વાંચ્યું. નઠારું એ વાંચ્યું સાહેબ, કયું વાંચન સારું છે એ નક્કી કરવા માટે ઘણું વાંચવું પડે છે. ત્યારે તો આ નિરક્ષીરનો વિવેક આવે છે, એમને તો ખબર પડતી નથી. એટલે નઠારું વાંચ્યા પછી એમને ખબર પડી, એમને નિરક્ષીરનો વિવેક આવ્યો કે શું વાંચવું અને શું છોડી દેવું. ઓગણીસો 1930માં એમના પિતાને શ્રદ્ધા પૂરી બેસી ગઈ હતી. ત્યાં સુધીમાં ત્યાં તરુણ ચોક્કસ ઘણું ભણશે, નંબર 2 કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી, એટલે કુટુંબને ખૂબ ઉપયોગી થશે કોઈક સારી આર્થિક પ્રવૃત્તિ કરીને. પિતાનું એ સ્વપ્ન, અહીંયા એક પોતીઓ પહેરીને 12 માર્ચ 1930ના દિવસે સાબરમતીની શાખે એક પોતિયાબેર માનવી હાકલ કરી, એને પોતે પોતાના માટે પહેલા વાત કરી કે હું કાગડા કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછું નહીં આવું. અને પછી લોકોને અપીલ કરી અને યુવાનોને અપીલ કરી કે તમે જ્યાં આવો ત્યાંથી હવે તમારો યુગ ધર્મ એ અંગ્રેજ સત્તા સામે, બ્રિટિશ સત્તા સામેના સંઘર્ષનો જ છે. સાહેબ, 1930માં એમણે ગાંધી માર્ગે ચાલવા માટે સત્યાગ્રહમાં ઝંપલાવ્યું અને પછી કદી પાછી વળીને જોયું નથી. દક્ષિણામૂર્તિમાં વિજયાબેન એમની સાથે ભણે, વિજયાબેન પંચોળી એમની સાથે પરિચય થયો, પરિણય થયો અને એ સંબંધ લગ્ન જીવનમાં પરિણમ્યો. એક બાજુ સૌરાષ્ટ્રના એક ખૂણાનો અકિંચન બ્રાહ્મણનો છોકરો, બીજી બાજુ બારડોલીની સમૃદ્ધ જમીનનો મોટો ખાતેદાર એવો ખેડૂત, જેના ઘરે કેટલાય દુબળાઓ કામ કરે, સગવડો, ખેતી મોટી, આવક વધારે, એટલે આમ મેળ બેસો એવો નહોતું. પણ બંને કુટુંબોમાં એક કોમન, એક સામાન્ય તંતુ હતું, બંને કુટુંબો ગાંધી વિચારથી બંધાયેલા હતા, એને કારણે કોઈનો વાંધો વિરોધ ન થયો. 7-8 દાયકા પહેલા કોઈ પ્રેમ લગ્ન કરે, આંતરજ્ઞાતીય લગ્ન કરે અને માતા પિતા વાંધો ન લે, એ પણ અહીંયા એક મોટી ઘટના દર્શકના જીવનને જોતા લાગે છે. અને એમને ખબર છે 1939માં એમના લગ્ન થાય છે. 1930માં તેમણે જાહેર કરી દીધેલું છે કે હું ગાંધીના રસ્તે ચાલવાનો છું. ગાંધીના રસ્તે ક્યારે સ્વરાજ મળવાનું છે 1939માં કોઈને કોઈ આગાહી કરી શકે એવું નહોતું. ત્યારે આગાહી કરનારા ઓછા હતા અને કામ કરનારા વધારે હતા. આ એ યુગની ખૂબી હતી, આપણે ત્યાં 22 વર્ષ જ છે. તમામ પ્રકારની આગાહીઓ, તમામ પ્રકારની ટીવી ચેનલો કરે છે. પણ આ દર્શકનું આટલું સુંદર શિલ્પ કોણે ઘડ્યું સાહેબ?
એના ઘડતરમાં જો મુખ્ય ફાળો કોનો હતો તો આપણે શ્રી નાનાભાઈ ભટ્ટને યાદ કરો. નાનાભાઈ ભટ્ટ એ ખરેખર નાના તો નહોતા જ, આ વિરાટ પુરુષનું ભાઈ, આ વિરાટ પુરુષનું નામ તો નૃસિંહ પ્રસાદ હતું, પણ લોકો એને નાનાભાઈથી ઓળખતા. એ આ શિલ્પના ઘડનારા હતા. કેવા હતા એના ઘડનારા એની વાત દર્શક પાસેથી સાંભળવા જેવી છે. 1915 ગાંધી મુંબઈના દરિયા કિનારે 12 વર્ષ સુધી અભિમતામાં રહીને પાછા આવે છે. એ સાલની વાત. ભાવનગરના મહારાજા સાહેબ એમની ગાડીમાં ભાવનગરના ધૂળિયા રસ્તા ઉપર નીકળ્યા છે. એમને 2-3 સુંદર ગલુડિયા જોયા, પણ સુંદર રૂસપુસ્ત. એણે કહ્યું કે આ ગલુડિયા તો બહુ સારા છે. એટલે આગળ જે માણસ બેઠો હતો કે જી, એમણે બીજું કહ્યું કે આ ગલુડિયાની માં છે ને કૂતરી, એને લઈ આવો, કારણ તો હવે પછીના ગલુડિયા આપણી રાજમહેલની શોભા વધારનારા થશે. સાહેબ, રાજા બોલે કાયદો, આમાં તો કઈ લીગલ ડિપાર્ટમેન્ટની ફાઇલ જતી રાજા બોલે કઈ, એ લીગલ જ હોય. એટલે પેલા માણસે નોંધી લીધું આ કામ, ત્યાં જઈને શિકાર ખાતાના હેડને એને બોલાવ્યો કે અમે આ જગ્યાએ જતા હતા ત્યારે મારા સાહેબે પુત્રી જોઈ, અરે ગલુડિયું જોયું, હવે તારે પુત્રી શોધવાની. આ ગલુડિયા ઉપરથી તારે પુત્રી શોધવાની છે. બીજે દિવસે શિકારીઓનું ટોળું આ VIP કૂતરીની શોધમાં નીકળ્યું. રાજા રાજમહેલમાં જતી હતી એટલે VIP તો કેવી જ પડી. ફરતા ફરતા એ શરીર ફરતા ત્યાં કૂતરી જોઈ, પણ કૂતરી દોડીને એક વંડીવાળું મકાન હતું એની અંદર ગઈ અને ત્યાં 2-3 છોકરાઓ ઊભા હતા. એ છોકરાએ એને જતા જોઈ, છોકરાને લાગ્યું આ કેમ કૂતરીની પાછળ પડ્યા છે, કારણ કે એમની સંસ્થાની કૂતરી હતી ત્યાં વિયાણી હતી. એટલે પેલા એ કીધું છોકરાઓ કૂતરી જોઈ કે ના સાહેબ, અરે ખોટું બોલો, તમારી આંખે તો અંદર ગઈ, લાવો કૂતરી અમને આપી દો. એટલે એને ફરતી દરવાજે બંધ કરી દીધા. એટલે શિકારીઓ તો ગરમ થઈ ગયા, રાજના સિપાહીઓ ભાઈ, રાજનો તમારે નાનામાં નાનો માણસ હોય તો ગરમ જ થઈ જાય. એટલે હો હા કરવા માંડ્યા કે ખોલો ને તોડી નાખશું. એટલે અંદરથી એક આધેડભાઈએ કહ્યું કે ભાઈ તમે માસ્તર આવે ત્યારે આવો. એ કે માસ્તર, આમાં માસ્તર કે કોઈનો પ્રશ્ન નથી, આ તો રાજનો ખુદ રાજવીનો હુકમ છે. અમે તો મોટા મોટા કામો કર્યા છે ને આ તો એક ક્ષુલ્લક કામ છે, અને આ રાજા, આ રાજ્યનો હુકમ અને રાજાનો ખુદનો હુકમ એમાં મોટો ફેર છે. એ હોવા એમને ચાલતી હતી, આ લોકો થોડું એલફેલ પણ બોલતા હતા. એ દરમિયાન માસ્તર આવ્યા, છોકરાઓને જીવમાં જીવાયો. શિકારીઓને એ સમજાવતું નહોતું કે આ કૂતરી આપતા કેમ, છોકરાઓ એને સમજાવતા હતા કે આ એના ગલુડિયાનું શું થાય. હમણાં 2-4 દિવસ પહેલા અહીંયા એ કૂતરી તમે લઈ જાઓ તો ગલુડિયાનું શું થાય, પણ એ વસ્તુ આ લોકો સુધી રજીસ્ટર નહોતી થતી. માસ્તર આવ્યા, એને જોયું કંઈક હોવા ચાલે છે. સાહેબ, માસ્તરનું વર્ણન નાનાભાઈએ જે 3 શબ્દોમાં કર્યું છે એમાંથી નાનાભાઈની સર્જકની ઊંચાઈ જોવા મળે છે, મનુભાઈની સર્જકની ઊંચાઈ જોવા મળે છે. નાનાભાઈનું જે વર્ણન કર્યું છે એણે કહ્યું કે કોઈ કર્મઠ માણસ લાંબી મુસાફરી પરથી આવ્યો હોય, ચાલતો આવ્યો હોય, એવી રીતે એના કપાળ ઉપર પ્રસ્વેદ બિંદુઓ લાગેલા હતા.
અને કેવો હતો આ માણસ, આ માસ્ટર કેવો હતો? તો પર્વતની દ્રઢતા અને મૂર્તિની નિશ્ચલતા જાણે દેહ ધારણ કરી ચાલી આવ્યો. પર્વતની દ્રઢતા અને મૂર્તિની નિશ્ચલતા, મૂર્તિની નિર્જીવનતા નથી, છોકરાઓને શું છે, શું ધમાલ છે, છોકરાઓ ખોરી નાખું બાણું, સાહેબ આવી ગયા, ચિંતા ઓછી, સાહેબ આ કૂતરી માગે છે. હા માસ્તર, આમાં માગ્યું શું, અમારે તો અધિકાર બને છે, લાવો કૂતરી લાવો. છોકરા કે ના માસ્તર, હવે તમે આવી ગયા કૂતરી આપી દો. અને ઘેરો અવાજ નીકળે છે માસ્તર, કૂતરી નહીં મળે. માસ્તર ગાંડા થયા, અમે હમણાં 2 મિનિટમાં આ બધું ખેદાન મેદાન કરી નાખશું તમારું. અને શિકારીઓને આજે પહેલી વખત એમ થાય કે નાનું કામ કેમ પતતું નથી. હા, એટલે એમાંથી શિકારીમાંથી એક બોલ્યો કે આ આ ભાવણ એમને માને એમ છે નહીં. એટલે એના બરાબર ઠમઠોરો અને અંદર ઘૂસીને લઈ આવો. ત્યાં પેલા આધેડભાઈના બેને આવીને કહ્યું કે આ તમારી સંસ્થા બંધ કરો ને આ તમારું ભણતર બંધ કરાવો ને આ રાજમાં રહેવાનું છોડી દો. જ્યાં આપણી માન મર્યાદા નથી, સિપાહીઓ આવીને અમને એલફેર બોલી ગયા, મને ને મારી વહુને, એટલે નાના ભાઈને વાઈફ. માસ્તરે શાંતિથી સાંભળી લીધું, નહીં મળે. પછી એક વિદ્યાર્થીને કહ્યું, ગોપાલ બાજુમાં પોલીસ ચોકી છે, ત્યાં જઈને મારું નામ આપીને કહેજે કે અમારે ત્યાં કોઈ ગેરકાયદેસર બળજબરીથી પ્રવેશ કરવા આવ્યા છે, એની ફરિયાદ નોંધે. છોકરો ગયો, માસ્તરને આખું ભાવનગર ઓળખે, એટલે પોલીસ અધિકારીને થયું કે આ માસ્તરને ત્યાં આવું થાય તો બહુ ખોટું કહેવાય. તરત ગણતરીની મિનિટમાં બાજુમાં પોલીસ ચોકી, એટલે પોલીસના માણસો સાથે આવી ગયા. પણ પોલીસ અધિકારી રાજના માણસો જોઈને ટાઢા પડી ગયા, એને એમ કોઈ ડફેર વગેરે હશે હમણાં મારીને કાઢી મૂકશું. એટલે એને પેલા શીખવાનું શું છે કે ભાઈ આ કૂતરી જોઈએ છે, આ માસ્તર કઈ કારણ હોય કૂતરી આપતા નથી, અને અમારું કે સમજાતું નથી કે અમે કેમ ઉભા રહ્યા છીએ, અમારી પાસે રાજનો હુકમ છે. એટલે માસ્તરે કહ્યું કે આપી દો ને કૂતરી. માસ્તરને પોલીસ અધિકારી કહ્યું, કૂતરી આપી દો ને, કે જુઓ સાહેબ તમારી તમને પાસે તો મેં ફરિયાદ કરી છે, એટલે તમારેથી થાય તો ઉપાય કરો, નહીતર આપ નીકળો, હું ફોડી લઈશ આમ યાર, હું રાજ સાથે ફોડી લઈશ. ફોજદાર સમજુ અધિકારી છે, એને થયું આ તો ખોટું થઈ રહ્યું છે, પણ શું કરવું. એટલે એને વિચાર આવ્યો, એને શિકાર કે ઉભા રહો તમે, એના માસ પોલીસને કહ્યું તમે અહીંયા ઉભા રહો. માસ્તરને કહ્યું, માસ્તર તમારી જાડે જોડે ચાલો, આપણે ત્યાંથી ફોન કરીને કંઈક સમાધાન કરી આવવા, તો નિકાલ કરી. ત્યાં ગયા, ફોન લગાવ્યો, હજુર પેલેસમાં હજુર સાથે વાત કરવી જેવું. પોલીસ અધિકારી કે હજુર સાથે વાત કરવી પડી એવું કંઈ મોટો પ્રસંગ છે કે? હા ભાઈ મોટો પ્રસંગ, હજુર લાઈન ઉપર નામ આપ્યું, ફલાણા ફલાણા માસ્તર ને ફલાણી સંસ્થા આપે કયાથી કૂતરી લેવા આપણા માણસો આવ્યા છે. માસ્તર ના પાડે છે, ના એટલા માટે પાડે છે ગલુડિયાનું શું થાય, અને જે આપણા શિકારીઓ ગયા હતા એ એલફેલ બોલ્યા અને અંદર બળજબરીપૂર્વક ઘૂસવાની કોશિશ કરી, અને સાહેબ આ ભાવનગરનો રાજવી જ્યાં જવાબ આપે. એણે કહ્યું શિકારીઓને કાઢી મૂકો, શિકારીઓને કાઢી મૂકો, અને એલફેલ ભાષામાં જો માસ્તર પાસે બોલ્યા હોય તો રાજવતી દિલગીરી વ્યક્ત કરીને આ પ્રકરણ પૂરું કરો. આ રાજવી જે ભાવસિંહજી, આ માસ્તર જે નાનાભાઈ, અને આ સંસ્થા જે દક્ષિણામૂર્તિ, જે લોકો આવી સંસ્થા ઊભી કરે એ લોકો જ દર્શક જેવા શિલ્પનું સર્જન કરે. નાનાભાઈના હાથે ઘડાયા
અને જીવન યાત્રામાં અનેક ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર યોગદાન આપ્યું. સૌથી પહેલી વાત કઈ કે બે કે ત્રણ બાબતો ઉપર જ વાત કરીશ તો કેળવણીની વાત કરીએ તો કેળવણી એમનો કોર સબ્જેક્ટ રહ્યો. એમની કેળવણી વિશેના વિચારોમાં સ્પષ્ટતા ઘણી હતી. એના કન્સેપ્ટમાં દર્શકના વિચારોના વિચારોમાં કન્સેપ્ટમાં સ્પષ્ટતા ઘણી હતી. એમણે કહ્યું કે યુનેસ્કોના ખતપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે યુદ્ધ છે એની શરૂઆત માણસના મનથી થાય છે. યુદ્ધની શરૂઆત માણસના મનથી થાય છે. એટલે જો યુદ્ધ અટકાવવું હોય તો માણસના મનમાંથી જો અટકાવો તો જ યુદ્ધ અટકે. બીજું કંઈ પણ બાબતો કરો તો યુદ્ધ ન અટકે, ખૂનામરકી ન અટકે, તબાહી ન અટકે. તો એને માટે શું કરવું? તો એમને માટે કહ્યું એમણે કે તો કેળવણી બાળકોને પહેલેથી સંવેદનશીલ બનાવવા. અને સાહેબ એ વાત ચોક્કસ છે કે આ વોર જેને યુદ્ધ શબ્દ કહીએ છીએ આપણે એ અટકાવવા માટે બાળકોનું ઘડતર થાય એ તો જરૂરી છે અને સાચી વાત છે. પણ દુનિયામાં આજકાલ જોવા મળતા નાના મોટા કોન્ફ્લિક્ટ પણ અટકાવવા હશે તો પણ આ જ ફોર્મ્યુલા લાગુ પાડવી પડશે અને માટે દર્શક પ્રસ્તુત છે. કારણ કે કોન્ફ્લિક્ટ વધતા જાય છે, યુદ્ધ નહીં વધતા હોય. કારણ કે યુદ્ધ કોઈને પરવડે એમ નથી. બંને પાર્ટી પાસે એવી તાકાત છે કે બંને ખતમ થઈ જાય અને આજુબાજુવાળાને પણ ખતમ કરે. પણ કોન્ફ્લિક્ટ, યસ, કોન્ફ્લિક્ટ નાના નાના વધતા જ જાય છે. તો ફરી એ જ કેળવણી, એ કેળવણીને કયા મો કેવી રીતે મોલ્ડ કરી શકાય? દર્શકે કહ્યું કે મિત્ર રાજ્યો અને અમેરિકાની જે છેલ્લી લડાઈ બીજા વિશ્વયુદ્ધમાં ધરીના રાજ્યો સાથે, હિટલરની આગેવાની નીચે લડતા રાજ્યો સાથે થઈ, એની જે નિર્ણાયક લડાઈ થઈ, એના સેનાપતિ એ વિશ્વવિખ્યાતિ પામ્યા એ ઘટનાને કારણે. એમને એક વખત બાલ શિક્ષકો અરે શિક્ષકોના એક સંમેલનમાં ભાષણ કરવા આવી ગયા. કદાચ સાહિત્યના શોખીન હશે. એણે શિક્ષકોને એમ કહ્યું કે યોર બિઝનેસ ઇઝ ટુ પુટ મી આઉટ ઓફ બિઝનેસ. તમે જે કેવા લોકો છો કે જે અમારો ધંધો બંધ કરાવી શકો, બાકી કોઈથી થાય નહીં. એ વાતનો તંતુ પકડીને મનુભાઈ ના શિક્ષણ વિશેના વિચારો ખૂબ જ વાંચવા જેવા છે. કારણ કે મને આજે પણ પ્રસ્તુત લાગે છે. એક એમણે ઈસ્ટ આફ્રિકામાં લાંબુ પ્રવચન આપ્યું બાલ શિક્ષકો પાસે, અને બીજું નરસિંહ મોહનજી વ્યાખ્યાનમાળા જે મુંબઈ યુનિવર્સિટી નિયમિત રીતે ચલાવે છે અને ખૂબ જ સુપ્રતિષ્ઠિત છે. મેઘાણીભાઈ વગેરે બધાએ વ્યાખ્યાનમાળામાં બોલ્યા છે. એ વ્યાખ્યાનમાળાનું એમનું પ્રવચન, એમાં એમણે બ્રોડલી આ બધી કન્સેપ્ટ ક્લેરિટી કરી છે. પછી નિટીગ્રીટી તો ઘણી કરી એમણે સંસ્થાઓ ચલાવી એમાં. ત્રીજું એમણે કહ્યું કે આ શિક્ષણ એ બેઝિકલી નિર્ભયતા તરફ દોરી જાય છે. એટલા માટે કોઈ ખેડૂતો આવે ને
પૂછે કે શું કરાવો તો કે આ બધું ખેતીનું કામ કરાવીએ ને એને રસોઈ કરતા આવડે એ જોઈને સાફ સફાઈ તો એને જ કરવાની હોય. એટલે ખેડૂત કે આ ઢેફા ભાંગવા હોય તો તમારે ઘરે રહીને ન ભાંગે, આ તમારે ત્યાં શું કામ મોકલીએ, તમે બીજું શું કરાવો. દર્શક એક સરસ વાત કહેતા કે અમે એને શિંગડા માનતા શીખવીએ છીએ. એક બકરીનું બચ્ચું રૂડું રૂપાળું નાજુક બ્રહ્માજી પાસે ગયું. એને કહ્યું કે મને તો બહુ ત્રાસ છે જંગલમાં, જે મળે મને ખાઈ જાય. બ્રહ્માજી કહ્યું સાચું કહું, હું તો તારો દાદો છું ને ત્યાં, તો મને એક પટકું ભરવાનું મન થાય. તું શિંગડા કેમ નથી માંડતી, જે તારે મારવા આવે ને શિંગડા ભરાવ. દર્શક કહેવા અમે શિંગડા ભરાવતા શીખીએ છીએ. બોલો એ તમે ઘરે કરાવશો. ચોથું, કેળવણી માણસને બીબામાં ન ડાળે. જો બીબામાં ડાળે તો એ કેળવણી જ નથી. દરેકનો પોતાની રીતે વિકાસ થાય, દરેકને પોતાનો આકાશ મળે, એ જ કેળવણીનો હેતુ હોય. આ કૃષ્ણ દવેનો એક સરસ સેટાયર છે, આ સગળા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે, અને પતંગિયાને પણ કહો કે સાથે દફતર લાવે. દફતર વગર તો આ નાના નાના છોકરાઓએ ફરવું જ ના જોઈએ, એ લોકોનો આમ કમર ભાંગી જવી જોઈએ આપણા દફતરથી. માછલીઓએ મન ફાવે ત્યાં આમ નહીં ફરવાનું, આ શું અશિષ્ટ. સ્વિમિંગ પુલના સગળા નિયમોનું પાલન કરવા. આ કેળવણીમાં જો બીબા ઢાળ કેળવણી થાય તો કેળવણીનો મૂળભૂત હેતુ મારો એ છે, બીબા ઢાળ ન કરી. પાંચમું, કે જીવન ઘડતર નો એક ભાગ આ કેળવણી છે. એટલે એક ટકો માર્ક કે અડધો ટકો માર્ક કોઈનાથી ઓછા 12મા ધોરણમાં આવ્યો તો જિંદગી હારી ગઈ એવું શી રીતે બને. અને કોઈ ગણિતમાં ઠોઠ હોય તો જીવનમાં ઠોઠ હોય એવું શી રીતે માની લેવું. નાઇલ નદી ક્યાંથી નીકળી ના આવડતી હોય તો એને શી રીતે તમે જગતમાં સફળ નહીં થાય એવું એવું કઈ રીતે એ માનવું. ઈજિપ્તના પિરામિડો કઈ કયા વર્ષમાં બન્યા હતા એ નથી ખબર તો એ જીવનમાં કંઈ નહીં કરી શકે. દાદા લખે છે કે અમારી સાથે અમરસિંહ કરીને એક વિદ્યાર્થી હતો, એને અમે બધા જ ઠોઠડો કહીએ. શું કેમ ઠોઠડો? આ ન ખબર પડે નાઇલ ક્યાંથી નીકળી, તો અમરસિંહ ન કહી શકે. ઈજિપ્તના પિરામિડો કઈ સાલમાં બંધાયા? અમરસિંહ ના કહી. એટલે એવો એક કઢંગો અને ખરાબ રિવાજ કે એના પછી જે સાચો જવાબ આપે એને લાફો મારે. અને અમરસિંહ બિલકુલ વ્યાજબી રીતે ક્યારેક આવા વિરોધ કર્યા વગર લાફો ખાઈ લે કે બરાબર જ મને આવડ્યું નથી, હું ઠોઠડો છું એટલે મારે લાફો તો ખાવો જ પડે. અત્યારનો જમાનો નહોતો. એ અમરસિંહ દાદા લખે છે કે ઘણા વર્ષો પછી એક દિવસ મને મળી ગયો અને મને એના ઘેર જમવા લઈ ગયો. એનું ઘર જોઈને હું પ્રભાવિત થયો. સરસ ઘર, ઢોર ઢાંખર, મને જમવા બેસાડ્યો. પછી મને કહ્યું કે તમે બધા તો હોશિયાર હતા પણ મને 20 વીઘા અને 1 જોડી બળદની મળેલી. મેં રાત દિવસ મહેનત કરી, આજે 60 વીઘા જમીન અને બીજી 3 બળદની જોડી કરી છે. આ ગામનો મોટામાં મોટો ખેડૂત હું છું. ગામમાં કોઈને બિયારણ ખૂટે અને છેલ્લી ઘડીએ ક્યાંયથી ન મળે તો છેલ્લો સહારો મારો છે આ ગામ. દર્શકને ગળેથી કોળિયો નથી ઉતરતો કે આને તમે ઠોઠડો કહેતા હતા. અને એ દર્શક, તને 10 વીઘા જમીન મળ્યો તો તારું શું થાય? તો ભૂખે મરત કદાચ, કારણ કે આટલી મહેનત કોણ કરે. તો જીવનમાં ભૂગોળ નથી આવડવું માટે જીવનમાં કંઈ ના આવડ્યું,
મેડિકલ માં એડમિશન મળ્યું ન મળ્યું, ખલાસ, ફલાણી કોલેજ માં એડમિશન ન મળ્યું, પૂરું થઈ ગયું. પૂરું જીવન ક્યાંથી પૂરું થાય? અહીંયા દર્શક પ્રસ્તુત છે. આજે છઠ્ઠી વાત કે કોઈ પણ કેળવણીમાં નંબર એક જ મહત્વનો હોય, પહેલો નંબર એવું સી રીતે માની લેવું? પહેલો નંબર શક્ય છે કે હોશિયાર હશે, સંજોગો ઠીક હશે, પેપર સારું ગયું હશે, પણ બાકીના જે લોકો પણ ભણે છે એ જો ફોકસ્ડ હોય, એ સિન્સિયર હોય, તો એમનું પણ એટલું જ મહત્વ કે જેનો પહેલો બીજો નંબર આવ્યો એનું મહત્વ છે. છેલ્લા 8-10 દિવસમાં સૂર્ય નડેલા કરીને આંધ્રમાં જન્મેલા એક વ્યક્તિ માઇક્રોસોફ્ટના સીઈઓ થયા, માઇક્રોસોફ્ટના સીઈઓ. અને ગઈકાલે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર એક મિસ્ટર સિંહ કરીને આઈટી કન્સલ્ટન્ટ કહેતા હતા કે એમણે તપાસ કરી કે હૈદરાબાદમાં ભણ્યા તો હૈદરાબાદની સ્કૂલોમાં કેવા હતા. એમના શિક્ષકો કહ્યું કે મીડિયોકર, એ ઠોઠે નહોતા ને હોશિયાર નહોતા, ફોકસ્ડ હતા અને સિન્સિયર હતા, ફોકસ્ડ હતા, સિન્સિયર હતા. અને સાહેબ, માઇક્રોસોફ્ટના સીઈઓ તરીકે નું એ સિલેક્શન થયું એ આઈઆઈટીના ગ્રેજ્યુએટ નથી, આ બાબત પણ નથી. ચોથું કહ્યું કે માઇક્રોસોફ્ટના 36% ઇન્ડિયન નોકરી કરે છે, એટલે એ બાબત તો કોઈ રીતે માની લેવાય એવી છે જ નહીં કે જેનું આટલું મોટું ભણવામાં આગળ સ્થાન હોય એ જ લાંબા ગાળે પ્રગતિ કરે. ભણવામાં આગળ સ્થાન હોય ઈચ્છનીય છે, સારું છે, પણ નથી તો એ જિંદગી હારી બેઠો છે એવું નથી. આ તો હું આજનો દાખલો આપું છું, નડેલાનો દાખલો એટલે આજનો દાખલો છે. એ ઇન્ટરવ્યુમાં એમણે એક બીજી વાત કરી, જે પણ આઈ મીન ઇઝ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. એણે કહ્યું કે વિશ્વના જે નામાંકિત લોકોએ આ ઇન્ટરવ્યુ લીધા એમાં એમણે બે લોકોને શોર્ટ લિસ્ટ કર્યા, નંબર 1 ઇન્ડિયન અને નંબર 2 ઇન્ડિયન. જસ્ટ ઇમેજિન. એટલે એમ માની લેવાનું કારણ નથી. શિક્ષણ સંવેદનશીલતા પ્રગટાવે એવું હોવું જોઈએ. મેડમ મોન્ટેસરીને કોઈક કહ્યું કે મેડમ, ઇઝરાયલમાં એવી મધમાખી શોધાઈ છે કે જે ડંખ મારતી, ડંખ વગરની મધમાખી ઇઝરાયલમાં શોધાય છે. એટલે મેડમે સુંદર જવાબ આપ્યો કે આપણે તો ડંખ વગરના માણસો પેદા કરવા છે. આ તો કર્યું હશે એમણે સારું, પણ આપણી કેળવણીમાંથી આપણે ડંખ વગરના માણસો પેદા કરવા. મનુભાઈ કહ્યું કેળવણીનો કન્સેપ્ટ તો આ હોય. એક વાતનું એમણે ઓબ્ઝર્વેશન કર્યું આ બધું કહ્યા પછી, અને મને એ પણ ઘણું બધું પ્રસ્તુત લાગે છે. એણે કહ્યું કે આટલી બધી કથાઓ વંચાય, ભાગવતો વંચાય, રામાયણો ગવાય, મંદિરો બંધાય, બુદ્ધને, મહાવીરને, ગાંધીને, રાજા રામમોહન રાય ને, નાનાભાઈ ને, મનુભાઈ, આટલા બધા લોકો જન્મે તોય સમાજમાં કેમ એનો કોઈ ફરક પડતો નથી? અને એ કે હું આનો જવાબ આપવાનો સાહસ કરું છું, સાચો છું ખોટો છું ખબર નથી, પણ મને લાગે છે કે ગીજુભાઈએ જે બતાવ્યું એ વાત આપણે ભૂલ્યા છે. આપણે બાળકો સુધી નથી પહોંચતા. જો આ પ્રક્રિયા પૂરી ચેન્જ કરવી પડશે, કરવી હોય તો બાળકો સુધી પહોંચવું અનિવાર્ય છે.
કારણ કે બાળક જ કોરી સ્લેટ છે. રંભા નામની દાસીએ કહ્યું કે તને જો મોહન બીક લાગે, અંધારાની બીક લાગે, તો તારે રામનું નામ લેવું. સીધી સાદી વાત. એમાં ચોપાઈઓ ગાઈને તો સંભળાવી નહોતી, એને આવડતી એ નહોતી, પણ એ ગાંધીને છેલ્લી ત્રણ લીટી ત્રણ ગોળી વાગી ત્યારે એ જ રંભાવાળી જ વાત આવી ને. જીવનની આખી સફર આપજો. તો એમના સુધી પહોંચતા નથી. કારણ કે દુર્યોધને આ વાત બહુ સરસ કૃષ્ણને કહી કે જાણામી ધર્મમ, આ તમે વાંચો છો એ તો ધર્મ છે અને હું જાણું છું. નચ મે પ્રવૃત્તિ, જાણામ્ય ધર્મમ નચ મે નિવૃત્તિ. પછી નાનાભાઈ મનુભાઈ કહે છે કે આપણે બધા દુર્યોધનની નાની મોટી આવૃત્તિ જેવા થઈ, એટલે એને પ્રશ્ન ઘણા આવીને કહીને જાય. પણ આપણે ઠેરના ઠેર જોઈએ કે કોરી સ્લેટ નથી, બાળકો મારફત ત્યાં પહોંચવું. અને એટલે નાનાભાઈ કહે છે કે ચાર લોકોની, મનુભાઈ કહે છે કે ચાર લોકોની વ્યાપક અસર આપણે જનજીવન ઉપર થઈ છે. એ ચાર મહાગુરુઓ કહે છે, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ગિજુભાઈ બધેકા અને ઝવેરચંદ મેઘાણી. એવું એ ચોક્કસપણે માને છે કે આ ચાર લોકોની બહુ જ મોટી અસર વ્યાપક જનસમાજ ઉપર થઈ છે. પણ આ બધી કેળવણીની વાત થિયોરેટિકલી કરી અને આપણે સમજ્યા અને માથું ધૂણાવ્યું, પછી શું, વોટ નેક્સ્ટ? કારણ કે જે વાત કરે, જે સમજે, એમાં કંઈક કરવું, એ તો નાનાભાઈનો સ્વભાવ. બાતેં તિમિરન ભાજહી, કબીર સાહેબ કહે છે, બાતેં તિમિરન ભાજહી દીવા બાતી તે. વાતો કરવાથી અંધારું જતું હતું તો આપણે તો આખો દેશ વાતો જ કરે છે. પણ દીવા સળી વાટ અને તેલ, એ ત્રણેય ભેગા કરીને ભાવનગરની દક્ષિણા મૂર્તિમાં બેઠા અને જેદી લાગ્યું કે હવે ગામડામાં જવાની જરૂર છે, એ દિવસ લોકભારતીમાં ગયા. દીવા બાતી તેલ, બાતે તિમિરન બાતી. મેઘાણીભાઈ ની 75મી જન્મ જયંતિ પ્રસંગે, એમના મૃત્યુ પછી ઘણા વર્ષોએ આમ હું લોકસાહિત્ય નથી બોલતો એટલે તલવારો તો ના લીધી હોય. તો એ 75મા વર્ષે જે ઉત્તમ પ્રકારના કેટલાક ભાષણો થયા એમાં મેઘાણીભાઈ ને દર્શકની આંખે ઓળખવામાં એમનું ચોટીલાનું ભાષણ મને ખૂબ યોગ્ય લાગ્યું છે. અકડેઠક મેઘનીમાં મેઘાણીને સ્મરણ કરતા દર્શક દાદા કહે છે કે તમે બધા લોકો ક્યારના અહીંયા બેઠા છો, આખી તળેટીમાં ક્યાંય જગ્યા દેખાતી નથી એટલી મોટી સંખ્યામાં લોકો ક્યારના અહીં બેઠા છે. અમે વિદ્વાનો ક્યારની અમારી વાત કરીએ છીએ. પછી વિદ્વાનોના એણે બે ગુણો વર્ણવ્યા છે, એ લાંબુ બોલે અને એ ન સમજાય એવી ભાષામાં બોલે, અને છતાં તમે લોકો બેઠા છો એટલા માટે બેઠા છો કે તમને એક વાતની ખબર પડે છે કે અમે ભલે જે બોલતા હોઈએ પણ તમને ગમતા માણસનું અમે સારું બોલીએ, એટલે તમે બેઠા છો. તમને જે માણસ ગમે છે
એનું અમે કંઈક સારું બોલીએ છીએ. એને કહ્યું કે આ તમે છો ને એની ઓળખ અમને મેઘાણી આપી, અને તમારામાં તમારા પણું છે એ પણ મેઘાણીએ સ્થાપિત કર્યો હતો વ્યાપક લોક સમૂહમાં. નહીં તો લોક સાહિત્ય અને લોક ભાષા અને લોક ગીતો અને લોક બોલી ને એ તો બધા એક મોટો સમાજમાં વર્ગ ભેદ હતો, જેમાં અમુક લોકો તો કે આ તો આ સાહિત્ય જ ન હોય ને, આ તો જીવન જ ન હોય ને, આમાં તો સંસ્કાર જ ન હોય ને. આ અને આ ગાંધીજીની મોટી ચિંતા હવે દર્શક કહે છે કે ગાંધીએ તમને રાષ્ટ્રીય શાયર, એકાદ કવિતા રાષ્ટ્ર કવિતા તમે લખી હોય અને કહ્યું હોય એવું નથી માનતો દર્શક કહે છે, સંશોધક છે ને, પણ તમે જે આ ભેદ છે ભણેલા અને અભણ વચ્ચેનો એને માટે તમે જે પ્રયાસો કર્યા ભેદની ભીતુને આજ મારે ભાંગવી એ મંડળાની આખરી ઉમે, એ તમારો જે દ્રઢ નિર્ણય હતો ને એ પ્રમાણે જે સાહિત્યનું નિર્માણ તમે કર્યું, સાહિત્યનું સંશોધન કર્યું, સાહિત્ય લોકો પાસે રજૂ કર્યું, એનાથી ખબર પડી કે આ એક મોટો વર્ગ કે જેનામાં અપાર ગુણો પડેલા છે, અપાર ખાનદાની પડેલી છે, શૂરવીરતા પડેલી છે, સંસ્કાર પડેલા છે, પરંપરા સચવાયેલી છે. એક બે સચોટ ઉદાહરણ આપીને દર્શક દાદા આ વાતને સાબિત કરવાનો પ્રયાસ કરે છે. આપણે પ્રમુખ સાહેબ જે જિલ્લાના છે, જિલ્લાના દાઠા ગામ, દાઠા આયરાણી દાઠાની અને મિતિયાળામાં પરણાવેલી, બે ત્રણ વર્ષ દુષ્કાળ ના આવ્યા, ત્રીજે વર્ષે અનાજ ન રહ્યું કે ઢોર માટે ઘાસ ન રહ્યું, એટલે મિતિયાળા ગઈ ભાઈ પાસે. મિતિયાળામાં વરસ સારું છે એટલે કંઈક લઈ આવું, લઈ આવવામાં તો અનાજ ને થોડું ઘાસ દૂરથી બેનને આવતી જોઈએ, એટલે કાળ કેટલીક વખત પોતાનું કામ કરતો હોય છે. માણસ સારો કે ખરાબ નથી હોતો, પણ વખત સારો કે ખરાબ હોય છે, એટલે કાળે કાળનું કામ કર્યું. ભાઈ અંદર જતો રહ્યો અને ભાઈના દીકરાએ કહ્યું કે એ તો બારગામ ગયા છે, ઝેરનો ઘૂંટલો પી ગઈ બેન, કારણ કે પછી ત્યાં ઉભો રહેવાનો અર્થ નથી, એટલે પાછી વળી. પાછા વળતા હરિજનવાસ ગામના છેડે હતો, ત્યાં જોગડા નામનો ભાઈ ઉભો હતો, એને જોયું કે આ બેન તો હમણાં ગઈ હતી અને તરત કેમ પાછી વળી, એટલે કહું બેન કેમ પાછી વળી, તો ભાઈ નથી, જલ્દી ટૂંકું પતાવી નીકળી જવાના મત નહીં હતી, તે કે હું નથી તો છું ને, એટલે એ બહુ જાણીતી વાત છે કે એમને અનાજ અને એ ભરી આપ્યું. દુષ્કાળના દિવસો તો ભાઈએ સારી રીતે પસાર કર્યા. બે એક વર્ષ પછી એમને સમાચાર મળ્યા કે પોતાનો સગો ભાઈ ગુજરી ગયો છે, તેણે જે ફોર્મલ વિધિ કરવાની એ કરી, પણ એના અંતરમાં કોઈ લાગણી પ્રગટ ન થઈ, કારણ કે ભાઈ તો એનો તે દિવસે જ મરી ગયો હતો. પણ પછીના બે એક વર્ષે એને ખબર પડી કે જોગડો ગયો, એ ભોગણનું લઈ અને ગાય ધોતી હતી એ ભોગણનું પડી ગયું, અને એણે જે કરુણ સ્વરે બરસ્યા ગયા ભાઈના, જે આપણે લોકકવિએ જીલ્યા, હમણાં કોઈ કહ્યું ને તમે વણકર અને અમે વણાર, આપણો તો નાતે નેડો, તારા ગુણ ને રોવ ગજમાર, આમાં તારી જાત ન પૂછું જો, આમાં જાત ક્યાં આવે, પૂજા તો ગુણ ની થાય. આયરવાસમાં તે દિવસે ચૂલા ન સળગ્યા સાહેબ, એવું આક્રંદા બેને
એના ભાઈ માટે કર્યું. હવે તમે જુઓ કે આ ઘટના બની ત્યારે ગાંધી દૂર ક્ષિતિજ ઉપર પણ નથી. હા, એટલે મહાત્મા ગાંધી પહેલા ઘણા વર્ષો પહેલા 16માં ગીગા મૈયાનું બારવટું ચાલે. દર્શક દાદા કહે છે અને ફે ફાટે. એ ટાઈમે એક નાના ગામડામાં બે ચારણ આવ્યો, એક મોટી ઉંમરની એક નાની ઉંમરની, બંને કાળા વસ્ત્રો પહેર્યા છે. બપોરનો સમય છે એટલે નાની આઈ કહે છે કે આ ગામ આવ્યું, આ કોઈ સુખી પટેલનું ઘર લાગે છે, મોટી ડેલી છે, પાણી પીએ. બોલતા નથી મોટા મોટી આઈ, પણ આંખથી સંમતિ આપે છે કે જરૂર. બારણું ખકડાવે છે, બારણું ખોલે છે. ખોલનાર આધેડ વયના જે મહિલા છે સુખી, પણ એમના મુખ ઉપર ચિંતાના ભાવો દેખાય છે. જે માતાજી કરે છે કે છે પાણી મળશે બેન? કે જરૂર મળશે, અંદર આવો. અંદર આવીને ઉભા રહે છે, ઝડપથી જઈને ઝડપથી પાણીના બે લોટા આપે છે. પાણીના લોટામાં બંને આઈઓ જ્યારે પાણી પીવે છે ત્યારે એ જોવે છે કે અંદરના ઓરડાઓમાં કંઈક મોટો અનયુઝુઅલ દેકારો થાય છે. એટલે પાણી પીતા પીતા નાની આઈએ મોટી આઈ સામે જોયું, હું પૂછું. એને સંમતિ આંખથી આપી કે પૂછો. એટલે આણે કહ્યું કે આઈ અંદર શાનો દેખાડો થાય છે, માં અંદર શું દેખાવ? એટલે પેલી આધેડ મહિલાએ કહ્યું કે અમારા સંસારના વ્યવહારો હોય આઈ, તમતાર તમે ગામના પાદરથી નીકળ્યા છો, પાણી પીવા ઉભા છો, તમતાર તમે ચિંતા કરો, પાણી પીને તમે નીકળી જાઓ. આમ જલ્દી ઉતાવળમાં હોય, પાણી પી લીધા પછી કહ્યું કે સાચું કહો. એટલે એણે કહ્યું કે ગીગા મૈયાના માણસો અને ગીગો મૈયો અમારા ઓરડાઓમાંથી અમારી ઘરવખરી ભરી જાય છે, પુરુષ કોઈ ઘરે નથી, ત્રણ ઓરડા લૂંટ્યા છે, હવે ચોથા ઓરડામાં જાય છે જ્યાં દીકરીનો કરિયાવર છે. હવે પહેલી વખત મોટી આવી, પહેલી વખત બોલ્યા કે અમને ચોથા ઓરડામાં લઈ ગયા. અને એ બંનેના સ્વરૂપમાં આ આધેડ વયની મહિલાએ જોયું કે ફેરફાર થઈ ગયો છે. એ હવે વટે માર્ગ નથી લાગતા, એ કોઈક 9 લાખ લોબડીયાળીનો ભાગ હોય એવું લાગે છે. નાની આઈએ બે પથ્થરો લીધા ભારે, બે પટારા ઉપર મૂક્યા પથ્થરો, અને ગીરનો સિંહ જેમ તરાપ મારીને બેસે એમ તરાપ મારીને બે આઈઓ પટારા ઉપર બેઠી, વાળની લટો છૂટી મૂકી અને માતાજીની ચરજો બોલે. ગીગા મૈયાને કહ્યું કે અહીંયા કોઈ બે આવ્યો અને કંઈક અનયુઝુઅલ થયું. કાઠીનો દીકરો એટલે મર્યાદા જાણે છે, એટલે ત્યાં જઈને હાથ જોડે છે, જે માતાજી કહે છે. એટલે આ કહે છે ગીગા પાછો જતો રહે, ગીગા તું પાછો જતો રહે. કે આ તમને ખબર છે કેટલાય દિવસથી આ મને કહેવરાવતા હતા કે તું મારો શું બગાડી લેવાનો હતો કેટલાય સમયથી, અને મારો કેટલોય ગરા સામણે બિલકુલ અન્યાયી રીતે ઝૂંટવી લીધો છે. એ જે હોય તું જતો રહે. ગીગો જાણે છે કે જો વાણી કે વર્તનમાં સહેજ પણ અવિવેક થાય તો આ પથ્થર ઉપર એનું માથું એ શ્રીફળ વધારે વધારી નાખશે. કારણ કે એક જ શસ્ત્ર છે એમની પાસે ને અમોઘ શસ્ત્ર છે,
એટલે કહ્યું ભલે માં અમે જતા રહીએ, પણ મને એટલું કહો, એટલું કહો કે તમારે આ કુટુંબ સાથે શું સંબંધ. અને સાહેબ આ ઐતિહાસિક જવાબ જે આ આપે છે કે ગીગા અમે એના ગોળાનું પાણી પીધું છે, અમે એના ગોળાનું પાણી પીધું છે. અને હવે દર્શક દાદા લખે છે કે ગાંધીને પાકવા માટે આથી વધારે સારું બેકગ્રાઉન્ડ બીજે ક્યાં મળી શકે. એક ગુણ ઉપર થી માણસની ઓળખ, જ્ઞાતિ ઉપર નહીં. બીજું જેમાં પોતાને કંઈ લાગતું ઓળખતો હોય પણ સાચું લાગ્યું અને રસ્તે આવ્યું સહેજે આવ્યું તો એનો પ્રતિકાર. વાવડી ગામના ગજાભાઈ દરબાર સવારમાં મળસ્તે પાછા આવે એમાં એણે જોયું કે ખેડૂત જે છે એ ખળું મારું રાજનો ભાગ ના આપવો પડે એટલે ગાડું ભરે છે, પણ બોલ્યા નહીં. ડાયા દરબાર કે બોલવું નથી, પણ પહેલાં એટલું બધું ભર્યું, થોડેક આગળ જતાં પડડું ખડી ગયું એટલે એને બોલાવ્યા કે ભાઈ અહીંયા આવો ને. કે શું દરબારને કે આ ઉપાડને કે તો પડડું ચડાવી દઈએ. ઉપાડ્યું, પડડું ચડાવી દીધું. દરબાર જતા એમને થયું કે બિચારો એનું હકનું છે ને, મારે હવે હું બોલીશ તો શરમાશે. બોલ્યા નહીં. થોડા દિવસ પછી કોઈકે કહ્યું કે એ બે ગામ છોડીને જાય છે, કારણ કે એમને બહુ અસંતોષ છે દરબાર તમારાથી. કે એમ ભલે જાય, મારી પાસે મોકલો ખરાક. એટલે દરબારમાં આવ્યા એટલે કે તમે ભલે જતા રહેજો, પણ એવો દરબાર ગોતજો કે જે અડધી રાતે ગાડું ચડાવી દો. આટલું કહ્યા પછી મનુભાઈ કહે છે કે મેઘાણીભાઈને વાંચ્યું. આ એમનું બહુ મોટું વિધાન છે. મેઘાણીભાઈને વાંચ્યા પછી કોઈ સામાન્ય માણસનો તિરસ્કાર નહીં કરી શકે. તો એ જે સાહિત્ય છે એ સાહિત્યની શક્તિ વિશે એમનું એક બહુ મોટું પ્રદાન. લખ્યું પણ ઘણું, સમીક્ષા પણ ઘણી કરી, સંશોધક અને મર્મીની દ્રષ્ટિએ પણ ઘણી બધી વાતો કરી. એમની મહાકથાઓ ઘણી છે, કેટલીક મેં વાંચી છે, કેટલીક નથી વાંચી. પણ જેના ઉપરથી પ્રસિદ્ધ ફિલ્મ પણ બની, ઝેર તો પીધા છે જાણી જાણી, તો આખા યુગને તમને વર્તારો આપી જાય છે. અને સરસ્વતી ચંદ્રની હરોળમાં મૂકી શકાય એવી નવલકથા. અને ગોપાળ બાપા કે સત્યકામ કે રોહિણી એના પાત્રો કાક અને મંજરી જેવા લોકોને અહીં વસ્યા છે. નાટકો ઘણા સારા લખ્યા. 1857 નાટક એમનું ભજવાયું પણ ઘણું, વખણાયું પણ ઘણું. પરિત્રાણ, જલિયાવાલા બાગ, હા આ બધા નાટકો એમણે ખૂબ સરસ લખ્યા. બંધન અને મુક્તિ એ પણ એમની એક મહાન અને યાદગાર કથા, જે લગભગ રવ દેસાઈની ભારેલા અગ્નિ એની એની એને ઉપર જેમ ગાંધી યુગની અસર છે એમ આના ઉપર પણ બહુ મોટી અસર લાગી. સોક્રેટિસ તો ખેર બહુ જ સુપ્રસિદ્ધ થઈ. ગાંધીના પુરોગામી એવા સોક્રેટિસ પોતાના ઘરે ક્યારો સરખો કરે છે ત્યાં કોઈ શિષ્ટ એ સંપન્ન સમાજનો માણસ આવ્યો કે તમે ગુલામો નથી રાખતા, આ ક્યારો સાફ કરો છો. સોક્રેટિસ કે રાખું છું, આ બે હાથમાં 10 આંગળા દેખાતા, 10-10 ગુલામો રાખું. તો કે તમારા પત્ની તો રાખતા જ હશે, ઘરકામ નહીં કરતા હોય. કઈ એ રાખે છે, આ 10 તો રાખે જ છે, 11 માં હું.
એ 11 ગુલામ રાખે છે. એક એક એમની જે વાર્તાઓ છે એમાં એમણે એમનું અંતર ઠાલવી દીધું. અને ગુજરાતી ખૂબ માણી છે વાર્તાઓ, એ કથાઓ. આ દેશના ઇતિહાસ અને બીજા દેશોના ઇતિહાસની સરખામણીની કેટલીક વાતો પણ અદ્ભુત છે. આ બધામાં મને એક દર્શકની ઇતિહાસ દ્રષ્ટિ જે છે એ તદ્દન જુદી અને વિશિષ્ટ લાગે છે. કારણ કે ઇતિહાસમાં નોર્મલી એવું થાય છે કે આપણે મેઇન સ્ટ્રીમ બાબતોને બહુ લઈએ છીએ અને ઘણી બધી મહત્વની બાબતોને ચૂકી જઈએ છીએ. આપણે ઇતિહાસકારો ઘણી મોટી ઘટનાઓ, મોટા માણસો એના વિશે ઘણું લખે છે, પણ ઘણા એવા સામાન્ય માણસો કે જે ઘણું મોટું કામ કરે પણ એ ક્યાંય ઇતિહાસમાં રિફ્લેક્ટ નથી થતું અને સરવાળે સચવાતું નથી. દર્શકના સંબંધી એક સુખી સંપન્ન ખેડૂત એને ત્યાં શેરડી ખાતા હતા ત્યારે દર્શકે એમને કહ્યું કે આ ગામના ફલાણા તમારા સંપન્ન ને સુખી સંપન્ન માણસ, એમણે એમના વાઇફને એટલા માટે કાઢી મૂક્યા કે છોકરા ઉજરતા નથી અને મારજોડ કરી કર્યાવત એના બાપે આપ્યો દઈ પાછો ના આપ્યો. આ કેટલા અંશે વ્યાજબી કહેવાય? પેલા કે બહુ જ દાદા, બહુ જ ગેરવ્યાજબી કહેવાય. અમે આ માણસથી, અમે આખું ગામ એનાથી નારાજ છીએ અને અમે નારાજગી વ્યક્ત કરી છે. આવું થાય છે રીતે માણસથી, માણસનો માણસ તરફનો આવો વ્યવહાર શી રીતે હોય? એવું કહેતા કહેતા એ થોડું અચકાય છે એટલે દર્શકે કેમ અચકાયા એટલે સાહેબ એ વાત કરે છે કે મારી બેન અમે એક જગ્યાએ પરણાવી, બનેવી પણ ખૂબ સારો, એની જમીનય સારી, પણ લગ્ન પછી એક ભાણો થયો અને ભાણો થયા પછી એકાદ વર્ષે કાળક્રમે કોઈક કારણસર અમારો બનેવી ગુજરી ગયા, અમારા ઉપર તો વીજળી પડી. આટલી મોટી જમીનનો અમે અહીંથી વ્યવસ્થા ન કરી શકીએ એટલે સ્થાનિક લોકોની મદદથી, એમના કુટુંબની મદદથી અમે વ્યવસ્થા કરી, બેનને પાછી ઘેર લઈ આવ્યા. બેનને પાછી ઘેર લઈ આવ્યા, ભાણાને મોટો કર્યો. એણે કહ્યું ખેતીમાં આ બધું નવી છે, ખેતીનું મહત્વ દર્શકને, ખેતીનું એક મહત્વ, ખેતીને વ્યવસાય નહીં પણ જીવન જીવવાની એક કળા ગણાવતા. અહીંયા લઈ આવ્યો, મોટો કર્યો, પાછો પરણાવ્યો, ફરી એના ગામ મૂક્યો, ફરી એ ભાણો સારો નીકળ્યો, એ સરસ ખેતી કરી, એના ઘરે છોકરો થયો અને ભાણો ગુજરી ગયો. એટલે ભાણાની વાઇફને એના દીકરાને આ પટેલ કે અમે ફરી લઈ આવ્યા અને ફરી એનું પાછું એ જ વ્યવસ્થા કરીને એનું ભરણ પોષણ દાદા અમે શરૂ કર્યું. એમાં અમારે ત્યાં રિવાજ કે દીકરાની બહુ માટે જે વસ્તુ આવે તો બધાની સરખે એક સરખી વસ્તુ આવે, આની પણ એવી જ આવે. એટલે મારી નાની બહુ આજે એવું બોલી ગઈ કે આ ઘરમાં તો ગોળ ને ખોળ બધા સરખા છે. એટલે મારા હૃદય ઉપર ઘા થઈ ગયો છે. ખેડૂત કહે છે કે મારા હૃદય ઉપર આનો ઘા થયો કે આવું આવું શી રીતે બોલી. પછી તો વાત વળી ગઈ પણ મારા દિલમાંથી આનો ખટકો જતો નથી. હવે દર્શક કહે છે હું છેલ્લી વાતો એની સાંભળતો નહોતો, હું મારા મનના ઇતિહાસકારને પૂછતો હતો કે તું ઇતિહાસ લખનારો આ ઇતિહાસ લખ્યો? આ અશ્વમેધ યજ્ઞ કેટલાય લોકોનો જીવ લઈને, કેટલાય લોકોના ખર્ચે ને જોખમે જે સત્તાધારીઓ કરે છે, તો આ એનાથી કયો ઓછો યજ્ઞ છે? જેને બેનને જીવાડીને ભાણા જીવાડી બનાવી ગુજરી ગયો તો ભાણાને જીવાડ, અરે કઈ ક્યાં કઈ હદ સુધી? અને એ પણ એક સહજ રીતે, એ વાત એકદમ સહજ રીતે કરે છે. એને એક ઇતિહાસકાર તરીકે જે એને ઇતિહાસ લેખકો અંગેની જે મનમાં ખટક હતી એની સરસ રીતે વાત કરી. મૂળ વિદ્રોહી આત્મા એ છેક સુધી રહ્યું,
નાનાભાઈ અને મનુભાઈ બેઠા છે ત્યાં ભાવનગરના ચોગઠ ગામના એક મગનભાઈ કહીને ખેડૂતની આગળ નીચે ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ એમને મળવા આવ્યું કે ભાવનગર રાજ્ય ધોળામાં ખાંડનું કારખાનું શરૂ કરવાનું નક્કી કર્યું છે કે બહુ સારું પણ સાંભળો એમણે કહ્યું કે તમારે બધા શેરડી વાવવાની એમાં એમને વાંધો નથી અમારે થાય છે પાણીની શેરડીનો પાક પણ થાય છે તો શું વાંધો છે કે વાંધો ત્રીજી વાતનો છે કે શું કે રાજ કે અમે નક્કી કરેલો ભાવ આપીએ હવે એ ભાવ જે નક્કી કરે છે તો અમારા ઉત્પાદન ખર્ચને પહોંચી નથી વળતું એટલે તમે આમાં કંઈક કરો મનુભાઈ નાનાભાઈ ઊંડા વિચારમાં ઉતરી ગયા કે આની વાતનો અભ્યાસ કર્યા પછી જો સાચી લાગે અને જો હું કરું તો મારે તો ભાવનગર રાજ સાથે જ મોટો કોન્ફ્લિક્ટ શરૂ થશે એણે જ આ જમીન એની જ આ ગ્રાન્ટ કરવું કે ન કરવું બીજી ક્ષણે એના મનમાં શિક્ષકે કહ્યું કે તો કેળવણી તું દુનિયાથી જુદી રાખી તારી કેળવણી ચલાવીશ જો તારી કેળવણી અને તારી શૈક્ષણિક સંસ્થા જો લોક પ્રશ્નોમાં નહીં ઊભી રહે તો એનો મતલબ શું છે અને આ ઋષિતુલ્ય ભૂદેવે કહ્યું કે આ મનુભાઈ પ્રશ્નનો અભ્યાસ કરી લેજો તમારી વાત સાચી હોય તો આ સંસ્થા તમારી સાથે છે એ દલીલો મનુભાઈ અને સરકારી અધિકારીઓ વચ્ચે થઈ આજે અમારી બેઠી દલીલો આ જ થાય છે આજે પણ આ જ દલીલો થાય છે સમય ત્યાં ને ત્યાં ઉભો છે અધિકારીઓએ કહ્યું કે તમે ઊંચા ભાવ માગો તો મહારાષ્ટ્રમાં જે ખાંડની કારખાના થાય છે એના પ્રમાણમાં આપણા ખાંડના કારખાનું ખર્ચ વધી જાય આપણી ખાંડ વેચાય છે રીતે રાજનું કારખાનું ખોટમાં જાય તે કે એ તમે પહેલા તમારે વિચાર કરવાનો હતો ને તમને જેમ ખાંડના ભાવની ચિંતા અમને શેરડીના ભાવની ચિંતા છે પછી કહ્યું ભાઈ આ આટલું મોટું કામ રાજ કરતું હોય તમારો બધાએ ભોગ આપવો પડે અમે કહીએ જ છીએ બધાએ ભોગ આપવો અમારા સિવાય એમ એટલે પેલા લોકોએ કહ્યું કે એમાં ખેડૂતો જ સીધા ભોગ આપવામાં તમે પહેલો નંબર અમારો જ આવે એટલે ત્રીજું કહ્યું કે આ આખી જે વ્યવસ્થા છે એમાં કરોડો રૂપિયાનું અમારું મૂડીરોકાણ છે એટલે ખેડૂત મનુભાઈ કહ્યું કે આમની તો 71 પેઢીઓનું રોકાણ છે તમે તો 5-25 કરોડ નું મૂડીરોકાણ છે તમારું શું રોકાણ જ છે સરવાળે ભાવનગર રાજ્ય હતું ફરી અગાઉ મેં દાખલો આપ્યો હતો એમ એટલે શેરડીના ભાવ એમણે વધારી આપ્યા પણ એક દિવસ અનંતરાયભાઈએ પૂછ્યું નાનાભાઈને કે નાનાભાઈ તમારી વાત ન માની હોત તો અને સાહેબ આ પરશુરામનો અવતાર ભૂદેવ એને જવાબ આપે છે કે તો અમે રાજના મૂળિયા ઉખેડી નાખવાનું કામ કર્યું રાજના મૂળિયા ઉખેડી નાખવાનું કામ શું તાકાત હશે માણસો એમણે કહ્યું કે જેટલા પણ સારા લોકો છે એમના હોવા છતાં અન્યાય એટલા માટે ચાલ્યા કે એના પ્રતિકાર માટે ની એક ચોક્કસ વ્યવસ્થા આપણે ન કરી શક્યા તથાગત બુદ્ધ કરી શક્યા મહાત્મા ગાંધી કરી શક્યા મનુભાઈ નાનાભાઈ જેવા લોકો સંસ્થાઓ કરીને કરી શક્યા પણ બાકીના લોકોએ બડબડાટ કર્યો પણ પ્રતિકાર કરવા માટેની ચોક્કસ વ્યવસ્થા ઊભી ન કરી શક્યા તો એ વ્યવસ્થા જ્યાં સુધી ઊભી ન થાય ત્યાં સુધી આ પક્ષ નબળો જ રહેશે અને એ વ્યવસ્થા ઊભી કરનાર આવા ઋષિતુલ્ય પુરુષો વિચારશીલ પુરુષો નહીં થાય ત્યાં સુધી આ આ પરિસ્થિતિ એ જ રહેશે આજે કે કાલે કે પરમ દિવસે
સર્જક તરીકે લોક રંજક લખવું કે સાહિત્ય સત્વ વાળું લખવું એની એની હંમેશા એક ઘર્ષણ સર્જકને દરેક સર્જકને રહેતું હોય છે. અબ રહીમ મુશ્કિલ ખડી દો ગાઢે કામ, બે અઘરા કામ છે. સાચે છે તો જગ ન મિલે ઓર જૂઠે મિલે ન રામ. આ સાચું લખું છે, દુનિયા સ્વીકારતી નથી. ખોટું લખે તો ભગવાન મળતો, દર્શક ને પણ. આ ઘર્ષણમાંથી એ જ લખ્યું, સ્વાંત સુખાય રઘુનાથ ગાથાય. સ્વાંત સુખાય લખ્યું અને એ જ લખ્યા કર્યું. આવા જ્યાં માણસો થાય ત્યાં સંસ્થાઓ આપોઆપ ઊભી થશે. જ્યાં રામ તહા અવધ નિવાસ, પછી અયોધ્યા છે કે નથી એ અપ્રસ્તુત વાત છે. જ્યાં રામ તહા અવધ નિવાસ, જ્યાં ભાન તહા દિવસ પ્રકાશ. આખા ગ્લોબની જે ભાગ ઉપર સૂર્ય જતો હોય ત્યાં અજવાળું તો આપોઆપ આવે છે. એવા મનુભાઈ પંચોળીની સ્મરણમાં પૂરી 55 મિનિટ થઈ છે. મને પોતાને ખૂબ આનંદ થયો છે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.